नमस्ते बाळ मित्रों, आज आपणे पाठ बे के जे संख्याने गम्मत छे तेनो आपणे रिविजन करीशुं। आपणे अगाउना विडियोमां पाठ एकनुं रिविजन करी गया। हवे जो पाठ बेना रिविजनमां आपणे स्वाध्याय पोथीना पेज नंबर 21 ऊपर जोईशुं। प्रश्न नंबर अहीं एक छे कि चित्रना आधारे प्रश्नोना जवाब लखो। आपणे जे अगाउ करी गया छे कि आ जे बधा अहींया जे छोकराओ आपेला छे तेमने जे अमुक प्रकारना जे बीज मळ्या छे तेना आधारे आपणे नीचेनी खाली जग्या पूरी करवानी छे। जो सौथी पहेला छे कि सौथी वधारे बीज कोनी पासे छे, तो जो अहीं आपणे देखाय छे सौथी वधारे बीज कोनी पासे छे, स्नेहा पासे छे, जे केटला छे 48। अहीं ज्यां स्नेहा छे एनी पासे केटला छे, तो 48 बीज छे। पछी छे कि सौथी ओछा बीज कोनी पासे छे। हवे जो आपणने अहीं ओछा बीज कोनी पासे देखाय छे, आ जीनल पासे देखाय छे, अने केटला छे तो 26 बीज छे। जीनल अने स्नेहाना कुल बीज केटला थाय? हवे जो जीनलना केटला छे अने स्नेहाना केटला छे, तो जीनलना 26 छे ज्यारे स्नेहाना 48 छे। आपेलो छे जीनल अने स्नेहा, तो बनेना ज्यारे पूछ्यो कि कुल बीज केटला थाय तो शुं करवानो, बनेनो सरवाळो एटले 26 अने 48 एटले 74 थशे। चौथुं छे कि मिनल अने नमितना कुल बीज केटला थाय? हवे जो मिनल छे एना बीज केटला छे? आ 42 छे। अने एना पछी आवे छे नमित, नमितना कुल बीज केटला छे? आ जे नमित छे एना 44 छे। तो 42 અને 44 એ બંનેનો સરવાળો એટલે કેટલા આવશે? 86 આવશે। પછી પાંચમું છે કે સુનિલ પાસે જીનલ કરતાં કેટલા બીજ વધુ છે? જો જ્યારે એવી રીતના પૂછે કે કેટલા બીજ વધુ છે કે કેટલા બીજ ઓછા છે, તો આપણે શું કરવાનું? એ બંનેના જેના જેના બીજ પૂછ્યા હોય એ બંનેનો આપણને બાદબાકી કરવાની। તો જુઓ, સૌથી પહેલાં આપણે સુનિલ અને જીનલ એ બંનેના જે બીજ છે તેની આપણે બાદબાકી કરીશું। તો જુઓ, સુનિલના કેટલા છે? 39 છે અને જીનલના 26 છે। તો 39માંથી 26 જાય તો કેટલા વધે? 13 વધે, એટલે કેટલા આવશે? જીનલ કરતાં તેના કરતાં તેના બીજ 13 ગણા વધારે છે। એવી રીતે આપણે આ જે ઉપર આપેલું છે એના આધારે અહીંયા જે ખાલી જગ્યા છે તે પૂરી કરવાની છે। એના પછી આપણે પાછળ જોઈએ, અહીંયા છે કે ભારત અને પાકિસ્તાનની જે ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતમાં પ્રથમ દાવમાં બેટ્સમેનના નીચે મુજબ જે રન થયેલા છે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે। જો અહીંયા જે ખેલાડી છે અને અહીંયા રન આપેલા છે, ખેલાડીમાં વિરાટના 96 રન, શિખરના 90 રન, રોહિતના 89, સુરેશના 29 અને ધોનીના 47। હવે અહીંયા કહે છે કે વિરાટ છે તે 96 રને આઉટ થઈ ગયો, શું તેણે સદી ન કરી? હવે આપણે આગળ જોઈ ગયા છીએ કે સદી કોની કહેવાય? જે 100 રન કરતા હોય તેને સદી કહેવાય। તો જુઓ, સૌથી પહેલું જ છે પહેલો પ્રશ્ન કે સૌથી વધુ રન કોને કર્યા છે? અહીંયા જે દેખાય છે સૌથી વધારે રન કોના આવશે? વિરાટના અને 96 આવશે। તો આપણે શું લખશું? કોને કર્યા છે? તો વિરાટ, અને કેટલા કર્યા છે? તો 96। પછી એ છે કે સૌથી ઓછા રન કોને કર્યા છે? તો જુઓ, ઓછા રન કોને કર્યા છે? સુરેશે કર્યા છે, અને કેટલા છે? તો 29, એટલે કે સુરેશ અને કેટલા છે? તો અહીંયા આવશે 29। વિરાટને સદી કરવામાં કેટલા રન ખૂટ્યા? જો વિરાટે કેટલા રન કર્યા છે? 96 રન કર્યા છે, અને સદી કોને કહેવાય? 100 રનને સદી કહેવાય। તો 100માંથી આપણે 96 બાદ કરવાના છે, તો કેટલા આવશે? 4। ધોની અને સુરેશના કુલ રન કેટલા થયા છે? તો જો ધોની છે તેના 47 રન છે, જ્યારે સુરેશના છે 29, તો 47 પ્લસ 29 એટલે આવશે કે 85। રોહિતને સદી કરવામાં કેટલા રન ખૂટ્યા? રોહિત છે તેને 89 રન કર્યા છે, અને સદી 100 રનને કહેવાય, તો 100 ઓછા 89 એટલે કેટલા આવશે? તો 11। એવી રીતે તમને આ કોષ્ટક આવડી જાય। એના પછી નીચેની સંખ્યાઓને આપણને શબ્દોમાં લખવાનું છે। આપણે આગળ જોઈએ કે જો શબ્દોમાં જ્યારે લખવાનું હોય તો સૌથી પહેલાં આપણે શું કરીશું? અહીંયા જે એક આપેલું છે તો આપણે લખીશું એક, અને પાછળ શું લગાડવાનું? 100। એના પછી ખાલી ફક્ત જે પાછળની બીજી સંખ્યા છે 6 અને 9, આપણે તે ફક્ત તે જ જોવાના, એટલે કે 6 6 9 કેટલા થશે? 69, તો આપણે લખી નાખવાના અહીંયા 69। એના પછી આવે છે અહીંયા જે છે, તો પહેલાં સૌથી પહેલાં એક આપેલું છે તો એક લખીશું, એના પછી 100, અને એના પછી 9 અને 0 કેટલા થાય? તો 90। હવે અહીંયા છે 1 100, અને અહીંયા જે છેલ્લી અહીંયા 0 છે એટલે એની કાંઈ વેલ્યુ નહીં હોય, એટલે આપણે ખાલી ફક્ત પાછળનો જે છેલ્લો અંક છે તે જ જોવાનો, એટલે આને થશે કહેવાશે 3, એટલે 103। એના પછી આવે છે આ 1, પછી આપણે 100 લખીશું, અને બગડે ચોગડે 24, તો અહીંયા લખવાના 24। એવી રીતે તમને આવડી જાય। અહીંયા છે 145, 100, પછી અહીંયા 83 છે, અહીંયા 108 છે, 100 પહેલાં લખવાના, પછી છગડે બગડે 62, એટલે 162, એવી રીતે 144, 110, 193, અને આ છે 200।
पची प्रश्न नंबर चार जो कि नीचे की संख्याओ है तो अंक में लखवा है। हमें जो अँ आप 113 अँ पे एक आपेलो है तो आप एक लखीशूँ और पाचड़ जो केर है सौ ने ध्यान में नहीं लेवार आपेला है तो आप लखी नाखा किर केम थाय तो एकड़े त्रगड़ेर एना पी 150 तो पहला एक लखीशू और 50 केम लखाए तो 5 और 0 एट 50 120 એટલે પહેલા 1 લખીશું અને પછી 20 એટલે બગડે મીંડે 20 191 તો પહેલા 1 લખીશું અને 91 કેવી રીતે લખાય તો 9 એકડે 91 એના પછી આવે છે 160 એટલે કે પહેલા 1 અને પછી 60 કેમ લખાય તો છગડે મીંડે 60 187 તો પહેલા 1 પછી 87 કેવી રીતે લખાય તો 8 7 87 168 164 तो आ रीते आवड़ी जाए। एना पची है कि नीचे की संख्याओं विस्तार करवानो छे साफ सीम्पल ज है 117 आपेला है तो सौथी पहला आ जो जी छेली जी रकम है एने एकम कहवाय पछी आ छे दशक अने आ छे सो तो अहीं 117 एटले कि 117 है तो आप आ रीते लखी नाखवानुं 1 1 7 एना पछी 185 तो आप आ रीते पण लखी शकीए जो आ जे 5 छे तो एकम छे एटले एकम छे त्यां आपणे 5 लखीशुं। हवे दशक कोने कहेवाय 8 ने कहेवाय तो 8 લખીશું અને અહીંયા 1 છે એને 100 કહેવાશે એટલે 100 એટલે આવી જાય 1 8 5 જે અહીંયા આપેલું છે। પછી છે 192 તો 1 9 અને 2 એવી રીતે 134 તો 1 3 અને 4 તો એવી રીતે આવડી જાય। એના પછી છે કે નીચેની વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખવાનું જેવી રીતે આનો વિસ્તાર કરેલો હતો તો આપણે અંકમાં લખ્યું હતું એવી રીતે જો અહીંયા છે કે 100 પછી +4 દશક અને +5 એકમ। હવે અહીંયા પહેલાં સૌથી પહેલાં જે આપણે ફક્ત જે રકમ આપેલી છે તેને જ ધ્યાનમાં લેશું। આ 1 છે તો 1 લખ્યા પછી 4 છે તો 4 લખ્યા અને 5 છે તો 5 લખવાના એના પછી 1 0 અને 4 એના પછી 1 6 અને 1 એટલે 161 એવી રીતે કરવાનું છે। પછી છે પ્રશ્ન નંબર 7 કે જેનામાં સ્થાન કિંમત લખવાની છે। જો સ્થાન કિંમત તમને આવડે જ છે હવે 135 છે તેનામાં 1ની સ્થાન કિંમત લખવાની તો મેં તમને કેવી રીતે શીખવાડ્યું હતું સૌથી પહેલાં જે 1 આપેલો છે તો અહીંયા આપણે ફક્ત 1 જ લખવાનું અહીંયા જો 1ની સ્થાન કિંમત પૂછી છે તો 1 એટલે કે ટૂંકમાં જેની સ્થાન કિંમત પૂછી હોય એ અંક લખી નાખવાનો એટલે અહીંયા 1ની સ્થાન કિંમત પૂછી છે તો 1 લખીશું। હવે રકમમાં જોવાનું કે 1 છે એની પાછળ કેટલી સંખ્યા છે તો આ 1 અહીંયા આપેલું છે એની પાછળ આ 1 અને 2 એટલે 2 સંખ્યા છે તો અહીંયા આપણે 2 શૂન્ય કરવાના। એના પછી 3ની સ્થાન કિંમત પૂછી છે તો 3 લખી નાખવાના। હવે 3ની પાછળ કેટલી સંખ્યા છે 1 જ સંખ્યા છે તો 1 શૂન્ય આવશે અને છેલ્લે છે કે 5ની સ્થાન કિંમત તો અહીંયા જે 5 આપેલા છે તો 5ના 5 કારણ કે એની પાછળ 1 પણ સંખ્યા નથી એટલે। એના પછી છે કે 1ની સ્થાન કિંમત તો સૌથી પહેલાં 1 લખી નાખશું પાછળ કેટલી સંખ્યા છે તો 1 અને 2 એટલે 2 શૂન્ય આવશે। એના પછી 0ની સ્થાન કિંમત કેટલી આવે 0ની સ્થાન કિંમત યાદ રાખવાનું કે ગમે તે રકમમાં ગમે ત્યાં પૂછાય તો 0ની સ્થાન કિંમત 0 જ લખી નાખવાનું। એના પછી 7ની સ્થાન કિંમતમાં 7 જ લખવાના કારણ કે એના પાછળ અહીંયા રકમમાં 1 પણ સંખ્યા નથી એવી રીતે સ્થાન કિંમત આવડી જાય। પછી કે મણકા ગોળીના આધારે સંખ્યા લખવાની છે કે જુઓ અહીંયા જે 100 દશક અને એકમ છે તો સૌથી પહેલાં આપણે 100ના જે છે અહીંયા કેટલા છે આવી રીતે આ જે મણકા આપેલા છે તે ગણવાના અને આ નીચેનું જે બોક્સ છે એનામાં લખવાના છે। એક અંક એક જ મણકો છે તો 1 લખીશું પછી 1 2 3 અને 4 તો 4 લખવાના અને અહીંયા એકમમાં 6 મણકા છે એટલે 6 લખવાના। એના પછી બીજું જોઈએ અહીંયા 1 જ મણકો છે તો 1 લખીશું પછી અહીંયા 6 મણકા છે તો 6 લખીશું અને અહીંયા 3 મણકા છે તો 3 એટલે કે 163 એવી રીતે રકમ બનશે તો આ તમને આવડી જાય। એના પછી જોશું પ્રશ્ન નંબર 9 કે નીચેની સંખ્યાઓમાં જે સૌથી નાની સંખ્યા છે તેના ઉપર રાઉન્ડ અને મોટી સંખ્યામાં ચોરસ કરવાનું છે। હવે જુઓ અહીંયા જે પહેલી જે રકમ આપેલી છે તમને એમ જ ખબર પડી જાય કે આ બધી જે 3 રકમની રકમ છે આ બધી જ કેવી છે 3 રકમની રકમ છે અને આ ફક્ત જે પહેલી છે એ જ 2 રકમની છે તો 2 રકમની જે સંખ્યા હોય રકમ હોય તે હંમેશા નાની હોય એટલે જે નાની સંખ્યા ઉપર શું કરવાનું છે તો રાઉન્ડ આવશે તો અહીંયા રાઉન્ડ કરીશું। હવે મોટી સંખ્યા જોઈએ આ જે 3 છે એનામાંથી મોટી સંખ્યા જો આપણે જોવી હોય તો કેવી રીતે કરવાનો સૌથી પહેલાં જે પહેલો જ અંક છે તે જોવાનો તો અહીંયા 1 છે અહીંયા પણ 1 છે અહીંયા પણ 1 અને બધામાં શું છે પહેલાં 1 જ આપેલું છે। હવે જો પહેલી સંખ્યા સમાન હોય પહેલી જે રકમ છે તે સમાન હોય તો બીજી રકમ જોવાની। હવે આ કેટલા છે 6 છે પછી 0 અહીંયા 8 છે તો 4 અને હવે આ તો બધામાંથી કઈ જે રકમ છે તે મોટી થઈ 8 મોટા કહેવાય કયો અંક મોટો કહેવાય 8 કહેવાય તો અહીંયા જે 8 વાળી જે રકમ છે એના ઉપર આપણે ચોરસ કરીશું
તો આ આવડી જાય એના પછી છે કે તરત પહેલાંની સંખ્યા. હવે તમે આગળ પણ શીખી ગયા છો પહેલાં બીજામાં કે તરત પહેલાંની સંખ્યા લખવી હોય તો આવી રીતે આવે 130, એના પહેલાં કેટલા આવે 129. તમે આવી રીતે પણ કરી શકો. જુઓ અહીંયા જે 160 આપેલા છે તો પહેલાં 1 છે તો 1 લખી નાખવાનું, પછી 60 પહેલાં કેટલા આવે તો 59, તો એવી રીતે 59 લખી નાખવાના. એ આવડી જાય એના પછી તરત પછીની સંખ્યા 169 પછી 170, 103 પછી 104 આવે, 149 પછી 150 આવે, 175 પછી 176, 140 પછી 141. એવી રીતે આવે છે કે વચ્ચેની સંખ્યા તો 106 એના પછી આવશે 107 અને 108 આપેલા છે. અહીંયા 158 પછી 159 અને 160 આપેલા છે. એના પછી 183 પછી કેટલા આવે 184 અને 185 તો આપેલા જ છે. એવી રીતે આવે છે ચડતા ક્રમમાં. તો યાદ રાખવાનું ચડતા ક્રમમાં કેવી સંખ્યા આવે, સૌથી પહેલાં નાની સંખ્યા લેવાની અને એવી રીતે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા લેવાની. હવે જુઓ આ પહેલું છે એનામાં સૌથી પહેલાં આપણે નાની સંખ્યા લઈશું 148, 184, 174, 104 અને 164. એનામાંથી નાની સંખ્યા જોવી હોય તો પહેલો જે અંક છે તે જોવાનો, તો બધામાં પહેલો અંક એક જ છે. એના પછી આપણે બીજો અંક જોઈશું, અહીંયા 4 છે, અહીંયા 8, 7, 0 અને 6, તો બધાથી નાનો અંક કયો તો શૂન્યવાળું થાય જે આ છે 104, તે આપણે લખી નાખશું 104, તે આવી ગઈ. એના પછી જોશું અહીંયા 4, 8, 7 અને 6, તો બધામાંથી નાનો અંક કયો કહેવાય, 4-વાળું કહેવાય, તો 148 જે આપણે લખી નાખશું 148. એના પછી 8 નાના કહેવાય, 7 નાના કહેવાય કે 6, તો 6 નાના કહેવાય, એટલે આપણે 6-વાળી જે રકમ છે તે લખી નાખશું, એટલે 164 લખ્યા. એના પછી અહીંયા 7 છે અને અહીંયા 8 છે, તો જે 7-વાળી રકમ નાની કહેવાય તો 174 લખ્યા. અને એના પછી જે છેલ્લે વધે છે તે 184, તો 184 લખી નાખ્યા. એવી રીતે આવશે ઉતરતા ક્રમમાં તો મોટી સંખ્યા જોવાની. હવે જુઓ પહેલાં જે પહેલો જ અંક છે તે બધામાં સમાન છે, એક જ છે બધામાં. હવે આપણે બીજો અંક જોઈશું, તો અહીંયા 7, 3, 1, 8 અને 6, તો સૌથી જે મોટી રકમ છે કઈ કહેવાશે, 8-વાળી કહેવાશે, એટલે 181 લખી નાખ્યા. એના પછી બીજો અંક જોઈએ તો અહીંયા 7, 3, 1 અને 6, તો 7-વાળી આવશે એટલે 174 લખી નાખ્યા. એના પછી 6-વાળી એટલે કે 163 તે લખી નાખ્યા. હવે અહીંયા 3 છે અને અહીંયા 1 છે, તો બંનેમાંથી મોટા કયા કહેવાય, 136 કહેવાશે, તો 136 લખ્યા. અને એના પછી આવશે 118, તો 118 લખી નાખ્યા. એવી રીતે બાજુમાં જોશું કે જે નીચેની વિગત છે તે કઈ સંખ્યા દર્શાવે છે તે લખવાનું છે. હવે જો અહીંયા જે 100 આપેલા છે, અહીંયા દશક છે અને અહીંયા એકમ છે. હવે જુઓ આ જે 100 છે એનામાં ફક્ત આ એક જ છે, તો 1 લખી નાખવાનું. હવે આ જે દશકમાં આ જે ચોરસ દેખાય છે કેટલી તેની હારમાળા છે, લાઈન કેટલી છે, 2 છે, તો આ 1 અને 2 એટલે 2 લખવાના. અને પછી અહીંયા જે એકમમાં જોવાનું 1, 2, 3, 4, 5 અને 6, તો અહીંયા 6 લખવાના. એવી રીતે આનામાં આ જુઓ આ 1, 2 અને 3 આપેલા છે તો 3 લખીશું. પછી આનામાં કેટલી લાઈન છે, 1, 2, 3 અને 4, તો 4 લખવાના. અને પછી આ જે છૂટક છે તે ગણવાના, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે આવશે 7. તો આ પણ આવડી જાય. એના પછી આ જે મણકા ગોળીના આધારે હમણાં જ તમને કરાવ્યું એ છે, હવે આને શબ્દોમાં લખવાનું પણ આગળ કરાવ્યું, અંકમાં લખવાનું, પછી છે વિસ્તાર કરવાનું, હવે છે સંખ્યાને અંકમાં લખવાનું છે, પછી સ્થાન કિંમત પણ આવડી જાય. અને આ સિમ્પલ જ છે કે જે મણકા ગોળીના આધારે જ કરવાનું છે. એના પછી આવે છે નાની સંખ્યા ઉપર રાઉન્ડ અને મોટી સંખ્યા ઉપર ચોરસ, તે હમણાં જ આપણે શીખી ગયા. એના પછી આ એ છે કે તરત પહેલાંની સંખ્યા, પછી છે તરત પછીની, વચ્ચેની, ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. હવે આપણે આ જે ગણવાનું છે તે જોઈએ. હવે જો અહીંયા કેટલાની જે નોટ આપેલી છે તે ગણવાનું છે. હવે જો આ 100 પછી આવશે 200, 210, 220, 230 અને 240, તો કેટલા આવશે 240. જો તમને એવી રીતે ન ફાવે તો તમે આમ પણ કરી શકો. જુઓ આ જે આપેલું છે 100, 100, 100 અને 10 આપેલું છે, બધાનો આપણે શું કરવાનો, સરવાળો કરવાનો. હવે જુઓ આ જે 100 છે, પછી 100 ને 100, 200, આવી રીતે પણ તમે કરી શકો. જુઓ અહીંયા જે 100 એના પછી કેટલા છે 100, એના પછી પણ 100 આપેલા છે, એના પછી 10 છે. અને આ આપણે ગણવાની અહીંયા જે દિવાસળી આપેલી છે છૂટક તે કેટલી છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો આ જે 9. હવે આ બધાનો શું કરવાનો, સરવાળો કરવાનો, તો કેટલો આવશે 319 જે આપણે અહીંયા લખેલું છે 319. એવી રીતે પણ તમે કરી શકો. અને જો આમ ફાવતું હોય કે 100, 100 ને 100, 200, 210, 211 અને 212, તો આપણે અહીંયા લખવાનું 212. એવી રીતે આ જે આપેલું છે તે ગણવાનું છે. એના પછી આપણે જે વધારે રન કોને કર્યા છે કે ઓછા રન કોને કર્યા છે તે આપણે જોઈ ગયા છે. ખેલાડી અને જે રન આપેલા છે તે કોષ્ટકના આધારે ખાલી જગ્યા પૂરવાનું છે. તે
एना पछी आवे छे कि उदाहरण मुजब संख्यानो विस्तार करवानो छे। हवे जुओ अहींया आपणे जे एक रकम आपेली छे 292 तेने जोईए। હવે જુઓ તમને અહીંયા કેવી રીતે યાદ રાખવાનો, જે પહેલો જ અંક છે અહીંયા પહેલા અંક કેટલા છે 2 છે, તો એને આપણે 100 છે તે 2 વખત લખીશું। પછી જે 9 આવે છે એટલે કે જે વચ્ચેની જે અંક છે તે આપણે 10, અને પછી જે છેલ્લો અંક આવે છે તે આપણે આવશે 1। હવે જુઓ શું કરવાનું, 100 છે તે કેટલી લખત કેટલી વખત લખવાના, તો 2 વખત, પછી 10 કેટલી વખત લખવાના, તો 9 વખત, અને પછી 2 કેટલી વખત લખવાના, તો 1 વખત। તો જુઓ અહીંયા આપણે લખીશું, અહીંયા જે આપેલા છે 2 તે આપણે લખીશું, અહીંયા જો 100 અને 100 કેટલી વખત લખવાના, 100, અહીંયા જે 2 આપેલું છે તો 2 વખત લખવાના, એના પછી 10 લખવાનો, તો 10 કેટલી વખત લખીશું, તો 9 વખત, તો અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9। હવે આવશે 1, તો 1 કેટલી વખત લખવાના, અહીંયા જે આપેલું છે 2, તો આપણે 1 કેટલી વખત લખશું, તો 2 વખત। એવી રીતે 412માં કરીએ તો સૌથી પહેલાં આપણે 100 લખીશું, તો 100 કેટલી વખત લખીશું, અહીંયા જે પહેલો અંક છે તેટલી વખત, તો અહીંયા 4 આપેલા છે તો 4 વખત લખીએ, 1 2 3 4। હવે આવે છે 1, આપણે હવે કેટલા 10 લખવાના છે, તો 10 કેટલી વખત લખવાના, અહીંયા 1 આપેલું છે તો 1 જ વખત લખવાના, એના પછી આપણે લખવાનું 1, તો 1 કેટલી વખત લખીશું, 2 વખત, તો અહીંયા 1 અને 2। તો આવી રીતે તમને આવડી જાય, એના આધારે આપણે જો અહીંયા જે આપેલું છે અહીંયા 100 પછી 100 10 10 10 10 અને 1 અને 1 અને પછી લાસ્ટમાં 1, તો એવી રીતે આ કરવાનું છે। એના પછી આ આવડી જાય કે ઓળખો અને જોડો, કે જે હું 40માં 6 ઉમેરતા બનું છું, તો આપણે 40માં 6 ઉમેરે તો કેટલા આવે, 46 આવે, તો 46ની સામે જોડવાનું છે। પછી 90માંથી 1 બાદ કરતાં મળું છું, તો 90માંથી 1 બાદ કરીએ તો કેટલા આવશે, 89 આવે। પછી છે કે મારામાં 4 ઉમેરો તો સદી પૂરી થઈ જાય, તો આપણે 100 છે તેને સદી કહેવાય, એટલે 100માંથી 4 માઇનસ કરીશું તો 96 આવશે, તો આપણે એનામાં 4 ઉમેરીએ તો સદી થઈ જાય, એટલે આવશે 96। એવી રીતે આ પૂરું કરવાનું છે। એના પછી આવે છે આ જે આગળ જોઈ ગયે તેના મુજબ જ કરવાનું છે। આ જે 100 છે તે આપણે એક જ વખત લખવાના છે, પછી 10, તો 10 કેટલી વખત લખવાના, 2 વખત, અને એના પછી લાસ્ટમાં આવશે 1, કેટલી વખત લખીશું, તો 6 વખત। એવી રીતે આ પણ તમને ગણવાનું છે। અને હવે આવે છે કે 2 2ની ગણતરી કરવાનું છે, પછી અહીંયા 3 3 5 5 10 10 એવી રીતે, જો 2 2ની ગણતરી કરતાં અહીંયા 101 લખવાના, તો 102 નહીં લખવાના, પછી 103 લખીશું તો 104 નહીં લખવાના, પછી 105 લખવાના, હવે એવી રીતે 106 ન લખવાના, અને વળી 107, પછી 108 નહીં લખવાના, વળી આવશે 109, એવી રીતે આવશે। અહીંયા પણ 159, પછી 160 નહીં લખવાના। હવે જો અહીંયા શું કરવાનું છે, આમ ઊંધું આપેલું છે, અહીંયા જો 1 3 5 એવી રીતે આવતું હતું, પણ અહીંયા 59 છે, પછી 57, તો 156 નથી લખવાના, પછી આવશે 155, પછી 154 નથી લખવાના, આવશે 153, પછી 152 નહીં લખવાના, અને પછી આવશે 151। એવી રીતે અહીંયા છે કે 3 3ની ગણતરી કરવાની છે। હવે જુઓ તમને એમ ના આવડે, તમે આમ પણ કરી શકો, અહીંયા 3 3ની આવે છે તો શું કરવાનું, 430, એનામાં 3 પ્લસ કરવાના, એટલે આવશે 31 32 અને 33, તો આવશે 433, પછી 34 35 અને 36, તો આવશે 436, પછી 37 38 અને 39, એના પછી 40 41 અને 42, પછી 43 44 અને 45, એવી રીતે આવડી જાય। પછી આવે છે 5 5ની ગણતરી કરવાની, તો આ સાફ સિમ્પલ જ છે, 450 455, પછી 460, તો 5 ઉમેરતા જવાનું, જો એવી રીતે ન ફાવે તો આમ કરવાનું છે, જે સરવાળો 460 છે એના પછી કેટલા કેટલા ઉમેરવાના છે, 5 5, તો 5 પ્લસ કરવાનો, તો 5 અહીંયા આવશે 6 ને 4, એટલે કેટલા આવે, 465 આવ્યા। તમે એવી રીતે સરવાળું કરીને પણ કરી શકો છો। એના પછી આવે છે 10 10ની ગણતરી કરવાની, તો આનામાં 10 10 ઉમેરતા જવાનું, 680માં 10 ઉમેરે એટલે 690, 700 710 720 730, એના પછી 20 20ની ગણતરી, તો 418 છે, 429 અને 458 આપેલા છે, તો 458 એનામાં કેટલા ઉમેરવાના છે, 20 20 ઉમેરવાના છે, તો અહીંયા 8 5 ને 2 7, અને 478 આવ્યા, તો 478 લખવાના, પછી 20 ઉમેરવાના એટલે 498, એવી રીતે કરવાનું છે। એના પછી આવે છે 50 50, જુઓ 400 450, પછી 500 550, 600 650, 700 750, એવી રીતે તમને ટૂંકમાં શું કરવાનું, જે રકમ આપેલી છે અને જેટલા જેટલાની ગણતરી કરવાની હોય એટલા એટલા આપણને સરવાળું કરતા જવાનું, એટલે કે ઉમેરતા જવાનું। તો અહીંયા આપણું આ જે ચેપ્ટર નંબર 2 છે તેનું રિવિઝન પૂરું થાય છે।